રાજસ્થાનના એકમાત્ર પર્યટક હિલ સ્ટેશન માઉન્ટ આબુ મકાનોના નવીનીકરણના મુદ્દે સરકાર દ્વારા પરવાનગી આપવામાં આવતી નથી, જેના વિરોધમાં સ્થાનિકો દ્વારા બંધ પાળવામાં આવ્યો છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુ બંધ થતા પર્યટકો પરેશાન થયા છે. મહત્વનું છે કે માઉન્ટ આબુમાં છેલ્લા 32 વર્ષથી બિલ્ડિંગના બાંધકામ માટે સ્ટે લગાવવામાં આવ્યો છે, જેના કારણે સ્થાનિકો નવું કાર્ય કરી શકતા નથી. પોતાના મકાનમાં બાંધકામ કરાવવા માટે સ્થાનિકો દ્વારા ઘણી વખત સરકારમાં રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં સરકાર દ્વારા પરવાનગી આપવામાં આવતી નથી, જેના કારણે બુધવારથી માઉન્ટ આબુના વેપારીઓ દ્વારા મળીને સજ્જડ બંધ પાડવામાં આવ્યો છે. માઉન્ટ આબુ આજે સતત ત્રીજા દિવસે બંધ. માઉન્ટ આબુમાં વેપારીઓએ નવીનીકરણ માટે કેટલીક વખત સરકાર પાસે માંગણી કરી છે, પરંતુ સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા વેપારીઓએ સાથે મળીને સજ્જડ બંધ પાડ્યું છે. બંધનો આજે ત્રીજો દિવસ. બાંધકામની મંજૂરી ન મળતા વેપારીઓનો વિરોધ. ફોન લાઇન પર અમારા સંવાદદાતા પરેશ જોડાઈ રહ્યા છે. લઈએ વધુ વિગત. પરેશ, માઉન્ટ આબુ સતત ત્રીજા દિવસે બંધ, એક તરફ તેઓની માંગણી છે તો બીજી તરફ પર્યટકો પરેશાન, શું કહેશો? તો ત્રીજા દિવસે પણ માઉન્ટ આબુ બંધ, બાંધકામની મંજૂરી નથી આપવામાં આવતી તેને લઈને વેપારીઓ પરેશાન છે, અને આખરે સતત આજે ત્રીજા દિવસે પણ માઉન્ટ આબુમાં બંધ પાડવામાં આવ્યું છે. તો બીજી તરફ મોટા પ્રમાણમાં પર્યટકો માઉન્ટ આબુની મુલાકાત લેતા હોય પર્યટકો પરેશાન છે. ફરી એકવાર અમારી સાથે સંવાદદાતા પરેશ જોડાઈ રહ્યા છે. પરેશ, માઉન્ટ આબુ સતત ત્રીજા દિવસે બંધ, એક તરફ તેમની માંગણી છે તો બીજા તરફ પર્યટકો પરેશાન થઈ રહ્યા છે, શું કહેશો? બાંધકામની મંજૂરી ન મળતા વેપારીઓએ હવે વિરોધ કર્યો છે, અને પર્યટકો તેમજ પર્યટકો માઉન્ટ આબુ આવીને પરેશાન થઈ રહ્યા છે. ત્રીજા દિવસે માઉન્ટ આબુ બંધ.